શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની શરૂઆત થઈ છે. માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને બધા મંત્રીશ્રીઓ અલગ અલગ જિલ્લા મથકો ઉપર હાજર રહીને આ કાર્યક્રમની શરૂઆત આજે કરવામાં આવી છે. શાળામાં આવતા 18 વર્ષ સુધીના સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ ના આરોગ્યની ચકાસણી દરેકે દરેક વિદ્યાર્થીની થાય વર્ષોથી અમે કરી રહ્યા છીએ. અને એમાં સામાન્ય રોગથી માંડીને ગંભીર રોગ તપાસણી દરમિયાન જાણવામાં આવે તો એની ચકાસણી કર્યા બાદ એનો ઉપાય એ નજીકના કે દૂરના અમદાવાદના સ્પેશિયલ ડૉક્ટરને બતાવીને પણ ઓપરેશન કરવાનું થાય તો ઓપરેશન કરીને, દવા લાંબા સમય સુધી આપીને કરવાની થાય તો લાંબા સમય દવા આપીને પણ એ બાળક એ રોગમુક્ત થાય અને સ્વસ્થ થાય ત્યાં સુધી, અને એમાં 1 રૂપિયાથી માંડીને 10 લાખ રૂપિયા સુધીનો પણ ખર્ચ થાય તો રાજ્ય સરકાર આ કાર્યક્રમ દ્વારા કરે છે. આમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, બાકીના બધા કાર્યક્રમો દ્વારા આ રાજ્ય સરકારનો એક ખૂબ ઉપયોગી પ્રજાલક્ષી કાર્યક્રમ છે. આજનો પ્રાંતિજ ખાતેનો જિલ્લાનો કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ, વહીવટી તંત્રને અને મારા ભાજપ પરિવાર જેમણે ખૂબ મહેનત કરીને આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે એમને હું અભિનંદન આપું છું. પૂર્ણપણે સર્વે કર્યા બાદ જ ખેડૂતોને નુકસાનના પ્રમાણમાં સહાય કેન્દ્ર સરકારના નિયમમાં આવ્યું. એ ઉપરાંત પણ હું માન્ય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો ગુજરાતના ખેડૂતો વધી આભાર માનું છું કે અત્યાર સુધીમાં આટલી મોટી રકમનું ખેડૂત સહાય પેકેજ ભૂતકાળમાં ક્યારેય નથી આવ્યું. ખેડૂતો સંતુષ્ટ છે. ખેડૂતોને નુકસાનના પ્રમાણમાં નિયમાનુસાર જે સહાય મળવી જોઈએ એના કરતાં પણ વધારે સહાય મળી છે, એટલે સુધી કે ક્યાંય નુકસાન ન થયું હોય તો પણ એ ખેડૂતને પણ સહાય કરવાનો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે. આ પેકેજ ખૂબ આવકાર્ય બન્યું છે, ખેડૂતોએ સ્વીકાર્યું.